નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ચાલો આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન એમાં પાઠ સાત આધુનિક ભારતમાં કલા જેમાં આપણે પહેલાં વિડીયોની અંદર આધુનિક ભારતની અંદર કલા કેવી રીતે વિકસી એના વિશે આપણે સમજ્યા જે પ્રાચીન કાળથી ભારતીય કલા સંસ્કૃતિ વિશ્વભરમાં જે આગવું સ્થાન ધરાવતું હતું કલાશાસ્ત્રીઓએ કલાને બે ભાગમાં વેચી દ્રશ્ય કલાને પ્રદર્શિત કલા પછી દ્રશ્ય કલાની અંદર ચિત્ર શિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થતો હતો જ્યારે પ્રદર્શિત કલાની અંદર સંગીત નૃત્ય વાદ્ય અને નાટ્યકલાનો સમાવેશ થાય છે જે આપણે એની અંદર ચિત્રકલા વિશે જોયું ચિત્રકલાની અંદર આપણે જે કલા અને ભારતીય અંગ્રેજ શાસનની અંદર ભારતીય કલા અને સંસ્કૃતિ જે વિસરાઈ ગઈ હતી એ ગુજરાતમાં કલા શિક્ષણ માટે કોઈ ખાસ ન હતી પરંતુ કચ્છના મહારાજા પ્રાગલમલજીએ ભુજમાં અઢારસો સિત્યોતેર અને ઇઠ્યોતેરમાં એક કલાશાળા કરું શરૂ કરી ત્યારબાદ વડોદરામાં મહારાજા સયાજીરાવ સ્થાપેલું જે કલા ભવન હતું એ પણ કલાનું શિક્ષણ તો એ પણ કલા ભવન કલાનું શિક્ષણ આપતું હતું પરંતુ તેનો અભિગમ કલો કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો એ રીતે અમદાવાદની અંદર શેઠ ચિમનલાલ નગિનદાસ વિદ્યાલય એટલે શેઠ સીએન વિદ્યાલયમાં શરૂ કરવામાં આવી ઓગણીસો ને એકાવનમાં શિક્ષકોની તાલીમ માટેનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો અને એ કલા શાળાની સ્થાપના કરવામાં આવી ક્યાં વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ને એકાવનની અંદર શેઠ સીએન વિદ્યાલય શરૂ કરવામાં આવી જેને કલા શાળાનું નામ આપવામાં આવ્યું ત્યારબાદ આપણે ચિત્રકલાનો ઇતિહાસ વિશે શીખ્યા ત્યારબાદ હવે આપણે જોઈશું પાછળ કે ઈસવીસન સત્તરસો પચાસ પછીના ભારતમાં ક્યારે સત્તરસો ને પચાસના પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ અંગ્રેજોને ભારતીયો બંને ભેગા થઈને એક અર્ધશૈલીની ચિત્રકલા વિકસાવી કેવી અર્ધશૈલી શેખ જિયાઉદ્દીન લેડી ઇમ્પે માટે કરેલ અધ્યયનના ચિત્રો એટલે કે જે શેખ જિયા ઉદ્દીન લેડી ઇમ્પે હતા એમણે જે પક્ષીના ચિત્રો હતા પક્ષી અધ્યયનના ચિત્રો અને ગુલામ અલી ખાએ વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્કિનર માટે કરેલ વ્યક્તિગત ચિત્રોથી આ શૈલીનો વિકાસ થયો વિદ્યાર્થી મિત્રો સમજો કે ઓગણીસો પચાસ પછીના ભારતની અંદર અંગ્રેજો અને ભારતીયોએ બંને એક અર્ધ શૈલ્પી શૈલીની ચિત્રકલા વિકસાવી ત્યારબાદ શેખ જિયાઉદ્દીને જે શેખ જિયાઉદ્દીન માટેનો જે અભ્યાસ છે પક્ષીઓના ચિત્રો વિશેનું જે ચિત્રદર્શન છે એ ચિત્રો અને ગુલામ અલી પાંખાએ વિલિયમ પ્રેજર અને કર્નલ સ્કીનર માટે વ્યક્તિગત ચિત્રોની આ શૈલીનો વિકાસ થયો હતો ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ જો સૌથી ઉપરનું નામ હોય ચિત્રકલા ક્ષેત્રે તો એ ત્રાવણકોરના મહાન ચિત્રકાર કોણ હતા રાજા વરિ રવિ વર્માનું ગણાવી શકાય છે વ્યક્તિગત ચિત્રોથી શૈલીનો વિકાસ થયો પરંતુ ચિત્રકલા ક્ષેત્રે જો સૌથી ટોચનું નામ હોય સર્વશ્રેષ્ઠ નામ હોય સૌથી ઉપરનું નામ હોય તો એ નામ હતું ત્રાવણકોરના મહા ચિત્રકાર સૌથી મહાન ચિત્રકાર હતા એવા રાજા રવિ વર્માનું ગણી શકાય તેમણે ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલ ચિત્રો બનાવ્યા છે આ રવિવર્માએ ભારતીય 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 પૌરાણિક એટલે બહુ જૂના અને સામાજિક વિષયના સમાજને ઉપયોગી બની શકે એવા એવા વિષયોના સુંદર ચિત્રો બનાવ્યા જેમાં દૈવી સરસ્વતીનું ચિત્ર વિખ્યાત થયું છે આ રવિ રવિવર્માએ સરસ મજાનું સરસ્વતી માતાનું ચિત્ર દોર્યું અને એમણે તૈયાર કર્યું કોણે રાજા રવિ વર્મા ક્યાંના હતા એ શ્રાવણ કોરના મહાન ચિત્રકાર હતા અને એમનું ચિત્રકલા ક્ષેત્રે સૌથી ઊંચું નામ હતું અને આ વર્માએ દેવી દેવી માતા સરસ્વતીનું ચિત્ર તૈયાર કર્યું જે જખ વિખ્યાત છે આજે આપણે પણ સ્કૂલની અંદર ભણવા આવીએ તો સૌ પહેલાં આપણે શારદા માતા કે સરસ્વતી માતાનું ચિત્ર તૈયાર કર્યું ભારતમાં ઓગણીસમી સદીમાં પુનઃ જાગૃતિના સમય કલા ક્ષેત્રે ખૂબ વિકાસ થયો સત્તરસો પચાસ પછી જે અંગ્રેજો અને ભારતીયોએ અર્ધશૈલીની ચિત્રકલા વિકસાવી ત્યાર પછી ભારતની અંદર ઓગણીસમી સદીમાં ફરીથી પુનઃ જાગૃતિ એટલે ફરીથી સમય કલા ક્ષેત્રે ખૂબ વિકાસ થયો સારો એવો વિકાસ ચિત્રકલાએ થયો ત્યાર પછી મુંબઈમાં ઈ સીસન અઢારસો ને અઠ્ઠાવનમાં મુંબઈમાં અઢારસો ને અઠ્ઠાવનમાં સર જે જે સ્કૂલ ઓફ આર્ટ કઈ સ્કૂલમાં મુંબઈની અંદર ઈ સીસન અઢારસો અઠ્ઠાવનની અંદર સર જેજે સ્કૂલ ઓફ આર્ટ તો ઈ સીસન અઢારસો નેવુંમાં વડોદરામાં કલા ભવનની સ્થાપના થઈ ઓગણીસમી સદીની અંદર જે ચિત્રકલાનો ફરીથી સારો એવો વિકાસ થયો એ સમયે મુંબઈની અંદર એ સેશન અઢારસો ને અઠ્ઠાવનમાં સર જે જે સ્કૂલ ઓફ આર્ટમાં ચિત્રકલાનો વિકાસ થયો ત્યારબાદ અઢારસો નેવુંમાં વડોદરામાં વડોદરાના ચિત્રકલાની સ્થાપના કરનાર કોણ હતા સયાજીરાવ ગાયકવાડ મહારાજા સયાજી રાવે જે વડોદરાની અંદર કલા ભવનની સ્થાપના કરી એમણે ઈસવી સન અઢારસો નેવુંમાં કલાભવનની સ્થાપના કરી હતી ત્યારબાદ ઈસવી સન ઓગણીસો એકમાં સ્થાપેલ શાંતિ નિકેતનમાં કલાના ઉત્તમ નમૂનાઓનું સર્જન થયું છે જો જો વિદ્યાર્થી મિત્રો સાલવા પ્રમાણે તમે યાદ રાખજો કે ઓગણીસમી સદીમાં જે પુનઃ જાગૃતિ શરૂ થઈ અઢારસો નેવુંમાં વડોદરામાં કલા ભવનની સ્થાપના થઈ એ રીતે ઓગણીસો એકમાં સ્થપાવેલ જે શાંતિ નિકેતન હતું એમાં પણ કલાના ઉત્તમ નમૂનાઓનું સર્જન થયું છે ત્યારબાદ ઈસવી સન ઓગણીસો ને અડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો પછી ફ્રાન્સિસ ન્યૂટન સુજાના નેતૃત્વમાં એસ એસ રજા એસ કે બાકરે એમ પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના કરી ક્રમશઃ એક પછી એક થોડા વર્ષોના સમયગાળાની અંદર ધીમે ધીમે ચિત્રકલાની શરૂઆત થઈ અને એનો વિકાસ થયો એટલે ઓગણીસો એકમાં શાંતિ નિકેતનમાં કલાના ઉત્તમ નમૂનાઓનું સર્જન થયું ત્યારબાદ ઓગણીસો ને અડતાલીસમાં ફ્રાન્સિસ ફ્રાન્સ દેશના ન્યૂટન સુજાના નેતૃત્વ હેઠળ કયા ફ્રાન્સિસના જે નેતા હતા એ ન્યૂટન સુજાના નેતૃત્વ હેઠળ એસ એચ રજા એસ કે બાકરે એમ પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના કરી ભારતમાં મજબૂત આધુનિક ચિત્રકલાની પ્રસ્તુતિ કરી આ રીતે ધીમે ધીમે એક પછી એક સંસ્થાઓની સ્થપાતી ગઈ કલા ભવનોની સ્થાપના થઈ અને ભારતની અંદર ધીમે ધીમે એક પછી એક એ રીતે મજબૂત આધુનિક અત્યારની આધુનિક કળા પ્રમાણે ચિત્રકલાનો સારો એવો વિકાસ થયો છે ઈ શ્રીસન ઓગણીસો પચાસમાં કોલકતા અને મુંબઈમાં ચિત્ર શાળાઓની સ્થાપના કરવામાં આવી ઓગણીસો ને અડતાલીસમાં ફ્રાન્સિસ ન્યૂટન સુજાના નેતૃત્વ હેઠળ સ્થાપિત થઈ અને ઓગણીસો પચાસમાં કોલકત્તા અને મુંબઈમાં બંને જગ્યાએ કોલકત્તા અને મુંબઈમાં અને દેવી પ્રસાદ રોય ચૌધરીએ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના કરી વિદ્યાર્થી મિત્રો આ બધા નામ તમારે યાદ રાખવા જરૂરી છે આ બધી તમે ધીમે ધીમે અન્ડરલાઇન પણ કરતા રહેજો કે ભારતની અંદર જે ચિત્રકળાઓની એક પછી એક રાજ્યોની અંદર થઈ જે તે શહેરોની અંદર થઈ એનું વર્ણન આપણને આપેલું છે એટલે ઓગણીસો ને પચાસમાં કોલકત્તા અને મુંબઈમાં ચિત્રશાળાની સ્થાપના થઈ ત્યાર પછી ચેન્નાઈમાં પણ કેસી એસ પાણીકર કેસી એસ પાણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરીએ બંને સી કેસી એસ પાણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરીએ કઈ જગ્યાએ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના કરી મદ્રાસની અંદર મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટ આર્ટ એટલે ચિત્ર ચિત્ર દોરવાની જે કલા છે એ એ આર્ટની રચના કરી કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ અગત્યનું સ્થાન ધરાવે છે કલાનો વિકાસ કેવી રીતે સારો વિકાસ કરવો એના માટે કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતની અંદર હવે આપણો દેશ આઝાદ થઈ ગયો છે કે ઓગણીસો ને સુડતાલીસની પંદરમી ઓગસ્ટે આપણો જ્યારે દેશ આઝાદ થયો એ પછી એટલે સ્વતંત્રતા પછી સ્વતંત્ર ભારતની અંદર નેશનલ ગેલેરી ઓફ મોડન આર્ટનું અગત્યનું સ્થાન ધરાવે છે એટલે આ કલા ભવનનું પણ ચિત્રશાળાની શરૂ સ્થાપના થઈ જેમાં આધુનિક ભારતીય ચિત્રોની વિશાળ સંગ્રહ છે અત્યારના જે ભાર આધુનિક ભારતના જે ચિત્રો છે એનો વિશાળ સંગ્રહ કરવાની કરવામાં આવ્યો છે શેમાં કે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ મોડર્ન એટલે અત્યારે નવો યુગ નવા મુખ્યત્વે ગુફા ચૈત્ર ચિત્રશૈલી જેમાં આદિમાનવે દોરેલા ચિત્રનો તથા એ શિસન નવમી સદી સુધીના અજંતા ઇલોરા જેવી ગુફાઓના ચિત્રોનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો એની પદ્ધતિની અંદર શું હતું તો જુઓ કે ભારતીય ચિત્ર શૈલીમાં મુખ્યત્વે જો ચિત્રો હોય તે ગુફા ચિત્રશૈલી હતી જે આપણે અજંતા ઇલોરાની જે ગુફાઓ કહીએ છીએ એ ગુફા ચિત્રશૈલીના ઉત્તમ ચિત્રો આપણને ઉદાહરણ પૂરા પાડે છે કે એ સમયની અંદર જે આદિમાનવે દોરેલા ચિત્રો હતા તથા ઈસવીસન નવમી સદી સુધીના અજંતા એલોરા જેવી ગુફાઓના ચિત્રોનો સમાવેશ થાય છે ભારતીય ચિત્રશૈલીમાં અજંતા એલોરાની જે ગુફાઓના ચિત્રો છે એનો સમાવેશ થાય છે બીજી શૈલીમાં જોઈએ તો શિલા ચિત્ર શિલા એટલે પથ્થરો ઉપર દોરવામાં આવેલા રોક પેઇન્ટિંગનો સમાવેશ થાય છે જેમાં શિલાઓ પર ચિત્રોની પરંપરાઓ જોવા મળે છે એક પછી એક વર્ષો વીતતા ગયાની જે પરંપરા અનુસાર ચિત્રો તૈયાર થતા ગયા એ પરંપરાઓના ચિત્રો પણ જોવા મળે છે કેટલીક પ્રાચીન ચિત્ર શૈલીઓમાં હિન્દુ બૌદ્ધ અને જૈન ચિત્ર શૈલીઓનો પણ સમાવેશ થાય છે કે પ્રાચીન પ્રાચીન એટલે ઘણા વર્ષો પહેલાની જે આપણે જૂની કહીએ છીએ એ ચિત્ર શૈલીઓની અંદર કોઈ એક ધર્મના નહીં પણ બધા જ ધર્મોના જેવા કે હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મોના ચિત્રનો પણ સમાવેશ થાય છે જેમાં જે તે ધર્મ ચિત્ર શૈલીના કેન્દ્ર સ્થાને હોય છે જે તે ધર્મ પ્રમાણે ચિત્ર તૈયાર કરેલું હોય છે એનું કેન્દ્ર સ્થાન શું છે જે તે ધર્મ કે હિન્દુ ધર્મ હોય તો હિન્દુ ધર્મના જે ભગવાન છે એના ચિત્રો હોય જૈન શૈલીના જૈન ધર્મના હોય તો જૈન શૈલીના હોય બૌદ્ધ ધર્મના હોય તો બૌદ્ધ પ્રમાણે હોય એ રીતે ચિત્ર શૈલીનો સમાવેશ થાય છે જેમાં જે તે ધર્મ ચિત્ર શૈલીના કેન્દ્રસ્થાને રહેલા છે અને તે ચિત્રો ધર્મસ્થાનોની દિવાલો પર સુશોભિત કરવામાં આવ્યા છે અને જે તે ભગવાનના જે ધર્મ પ્રમાણે ચિત્રો તૈયાર કરેલા છે એ ચિત્રો પોતાના ધર્મસ્થાનો કે હિન્દુઓનું ધર્મસ્થાન મંદિર હોય તો એ મંદિરોની અંદર એમની દિવાલો ઉપર જૈનોના ધર્મસ્થાનો હોય તો એ ધર્મસ્થાન એમના ધર્મસ્થાનોની અંદર એ દિવાલો પર તૈયાર કરીને મૂકવામાં આવેલા છે ચિત્રોના કેન્દ્રમાં જે તે ધર્મના ધર્મગ્રંથો રહેલા હોય છે જે તે ભગવાનના ચિત્રોના અનુસંધાનની અંદર એ ધર્મ અનુસાર ધર્મગ્રંથો પણ હોય છે ભારતના કેટલાક વિશિ વિશિષ્ટ પ્રદેશોમાં ભીન પર દોરેલા ચિત્રોની ભીન કેટલાક વિશિષ્ટ પ્રદેશોની અંદર કેટલાક પ્રદેશોની અંદર એવું પણ છે કે ભીંતો પર દોરાતા જે ચિત્રો છે એ ચિત્રોની ભીંત ચિત્ર શૈલી તેમજ તહેવારોના સમયે આંગણામાં કે ભય તળીએ કરવામાં આવતી રંગોળી અથવા સુશોભન કલા પણ અગત્યની ચિત્ર શૈલીનો ગણાય છે કેટલાક પ્રદેશોની અંદર એમના ભીત પર દોરેલા જે ચિત્રો છે એ ચિત્રોની ભીંતો ઉપર જે ચિત્રશૈલીની રજૂઆત ચિત્રશૈલીની રજૂઆત કરેલી છે એ રજૂઆત એ તહેવારોના સમયે કે દિવાળી હોય તો આપણે કેમ દિવાળીમાં ઘરને આંગણે જ આપણે તળીએ એમ કે સરસ મજાના આંગણામાં રંગોળી પૂરીએ છીએ એ રીતે તહેવારોના સમય આંગણામાં કે તળીએ કરવામાં આવતી જે રંગોળી છે એ ઉપરાંત જે શુભશોભન કરીએ છીએ આપણે એ કલા પણ અગત્યની ચિત્ર શૈલીના ગણાય છે હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની હસ્તપ્રદ સામગ્રીને પૂરક બનતા ચિત્રોની એક લઘુ ચિત્ર કલા શૈલી પણ વિકસિત થઈ હતી કે જે હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મની જે હસ્તપ્રત હાથથી તૈયાર કરવામાં આવેલા શૈલી વિકાસ પામી છે તે હસ્તપ્રતોમાં અને ગ્રંથોની અંદર જોવા મળે છે આ સિવાય કાપડ પર પણ ચિત્રોની છાપ ઉપસાદ પ્રિન્ટ આપણે જોઈએ છીએ આપણે કાપડ કપડા લેવા જઈએ છીએ તો કેવા સરસ મજાના પ્રિન્ટો દોરેલી હોય છે એ ચિત્ર અનુસાર કેટલે પ્રિન્ટ અનુસાર આપણે કપડાં પસંદ કરતા હોઈએ છીએ એટલે કાપડ શૈલીએ પણ ચિત્રકલાનો વિકાસ થયો આધુનિક ભારતની અંદર આધુનિક સમયની અંદર ઓઇલ પેઇન્ટિંગ સ્પ્રે પેઇન્ટિંગ તેમજ કેનવાસ પેઇન્ટિંગ જેવી શૈલીઓ પણ વિકસી છે એ સમયમાં કલરથી થતી હતી આજે પણ કલર છે પણ કલરમાં થોડો કેમિકલનો ઉપયોગ કરીને કલરમાં ચેન્જ થયેલ છે એટલે ઓઇલ પ્રેન્ટિંગ ઓઇલ એટલે શૈલી જે પદાર્થો ઓઇલી કલર છે એ સ્પ્રે પેઇન્ટિંગ સ્પ્રેથી બનાવવામાં આવેલા તેમજ કેનવાસ પેઇન્ટિંગ જેવી શૈલીઓ પણ વિકાસ પામી છે જેમાં બહુરંગી પરમાણીય મલ્ટી કલર ડાયમેન્શન જોવા મળે છે મલ્ટી કલર એટલે બધા કલર ભેગા કરીને ઉપયોગમાં આવે છે કોઈ કપડું લઈએ તો એક જ કલરનું કંઈ કપડું આપણે પસંદ કરતા નથી એમાં બધા કલરનો સમાવેશ થયેલો છે લાલ લીલા પીળા બધા જે કલર છે બધા કલરો ભેગા કરેલા હોય છે એક જ કપડાં ઉપર વિવિધ રંગના કલરોથી ચિત્ર તૈયાર કરવામાં આવેલું હોય છે જેને આપણે કહી છે મલ્ટી કલર ડાયમેન્શન હવે આપણે આગળનો મુદ્દો જોઈશું વિદ્યાર્થી મિત્રો વિભિન્ન ચિત્ર શૈલીઓ એટલે કે ચિત્રકલાઓ ભારતીય ચિત્ર શૈલી સમયની સાથે બદલાતી રહી છે ભારતની જે ચિત્ર શૈલી છે એ સમય સાથે બદલાતી રહી છે જેમ સમય બદલાયો છે એમ ચિત્રોમાં પણ બદલાવ જોવા મળે છે મોટેભાગે જુદા જુદા રાજવંશો એ શૈલીઓ સાથે જોડાયેલા છે જે જે તે રાજાઓના જે રાજ્યો છે રાજવંશો છે એ શૈલીઓ સાથે જોડાયેલા છે ભારતીય ચિત્ર શૈલીને જે તે સમય અને તેના પ્રાદેશિક સ્થાન પરથી ઓળખવામાં આવે છે ભારતીય ચિત્રશૈલી એવી છે કે એ ચિત્ર શૈલીને જે તે સમય કેટલા સમય પહેલાં એ તૈયાર કરવામાં આવેલી છે અને એ કયા પ્રદેશની અંદર એ તૈયાર કરવામાં આવેલી છે એ ભારતીય ચિત્રશૈલી સમય અને પ્રાદેશિક સાથે ઓળખી શકાય છે આ ચિત્રશૈલીઓમાંથી કેટલીક અગત્યની ચિત્રશૈલીઓની આપણે ચર્ચા કરીશું હવે વિભિન્ન ચૈત્ર ચિત્ર શૈલીઓની અંદર આપણે જોઈશું તો પાલ શૈલી છે પાલ શૈલી પછી આપણે જોઈએ તો કઈ ચિત્ર કઈ શૈલીઓ છે મુગલ શૈલી પછી કાંગડા શૈલી એ રીતે અન્ય ચિત્રશૈલીઓનો પણ સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ક્રમશઃ આપણે એક પછી એક આ ચિત્રશૈલીઓ છે એના વિશેનો આપણે અભ્યાસક્રમ કરીશું તો હવે આપણે જોઈશું વિવિધ ચિત્ર શૈલીઓની અંદર પાલ શૈલી પહેલાં જોઈશું કે ભારતની ચિત્ર શૈલી સમયની સાથે બદલાતી રહી છે એ મોટાભાગે રાજવંશો શૈલીઓ સાથે સંકળાયેલી છે અને ભારતીય ચિત્ર શૈલીને તો એ જે સમય અને પ્રાદેશિક સ્થાન પરથી ઓળખી શકાય છે અને આ ચિત્ર શૈલીઓની અંદર કેટલીક અગત્યની ચિત્રશૈલીઓ પણ છે એમાં આપણે પહેલા નંબરે જોઈશું પાલ શૈલી તો પાલ રાજાઓના આશ્રય તળે બંગાળ બિહાર નેપાળ અને તિબેટ સુધી વિસ્તરેલ ચિત્ર શૈલીને પાલ શૈલીના નામે ઓળખવામાં આવે છે કોને વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ પાલ શૈલી કે પાલ રાજાઓના સમયની અંદર પાલ રાજાઓ હતા એ સમયની અંદર એમના આશ્રયે આવેલા બંગાળ બિહાર નેપાળ અને તિબેટ આ ચાર પ્રદેશો છે બંગાળ બિહાર નેપાળ અને તિબેટ એ સુધરે ત્યાં સુધી વિસ્તરેલ ચિત્ર શૈલીને આપણે પાલ શૈલીના નામે ઓળખવામાં આવે છે કે આ પ્રદેશો પર પાલ રાજાઓનું શાસન ચાલતું હતું આ ચિત્ર શૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે આ જે પાલ રાજાઓના ચિત્રોની અંદર સૌથી વિશેષ હોય તો એ બૌદ્ધ સંપ્રદાય એની સાથે સંકળાયેલો હતો તેમાં જાતક કથાઓ છે અને બોધિસત્વના ચિત્રો એની સાથે જોડાયેલા છે આ શૈલીમાં ચિત્રોવાળી કેટલીક હિન્દુ હસ્તપ્રતો પણ મળી આવે છે પાલ શૈલીની અંદર કેટલીક આપણા હિન્દુ ધર્મના જે ચિત્રો છે જે હાથથી તૈયાર કરવામાં આવેલા જે ચિત્રો છે જેને આપણે હસ્તપ્રતો કહીએ છીએ એ પણ આ શૈલો આ શૈલીના ચિત્રોની સાથે મળી આવી છે આ ચિત્ર પોથીની અંદર રચાયેલા હોય લઘુ ચિત્રો પ્રકારના છે આ ચિત્રપોથી કેવી છે અંદર રચાયેલા હોય આ ચિત્રપોથીની અંદર હોય એ લઘુ ચિત્રો સાથે સંકળાયેલા છે કે આ બધા જે ચિત્રો છે એ લઘુ લઘુ એટલે નાના લઘુ એટલે નાના આ હતા આપણને ચિત્રની અંદર પાલ શૈલીના ચિત્રો આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એટલે વિવિધ ચિત્રકલાઓની અંદર આપણે પહેલા નંબરે જોયું પાલ શૈલી હવે બીજા સમયે બીજામાં જોઈશું આપણે જૈન શૈલી જૈન એટલે આપણે કહીએ છીએ વાણિયા લોકો એમના ચિત્રો જૈન સંપ્રદાય સાથે સંકળાયેલા ચિત્રો જે છે એ ગુજરાત રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં બારમી સદીથી આ શૈલીનો વિકાસ થયો છે જૈન શૈલીનો વિકાસ ક્યાંથી થયો છે વિદ્યાર્થી મિત્રો તો ગુજરાત રાજસ્થાન અને માળવાના પ્રદેશ સુંદર આપણું જે ગુજરાત રાજ્ય છે ગુજરાત રાજ્યની અંદર એ ઉપરાંત રાજસ્થાનમાં અને માળવાના પ્રદેશોની અંદર બારમી સદીથી ક્યારથી આજે એકવીસમી સદી ચાલે છે તો એ સમયે બારમી સદીથી આ શૈલીનો વિકાસ થયો હતો ઘણા બધા વર્ષો વીતી ગયા છે તે લઘુ ચિત્રો છે આ ચિત્રોમાં મુખ્યત્વે જૈન ધર્મ કેન્દ્ર સ્થાને રહ્યો છે કયો ધર્મ છે જૈન ધર્મ જૈન શૈલીના ચિત્રો છે તો એ જૈન ધર્મ સાથે સંકળાયેલા ચિત્રો છે એટલે કે આ ચિત્રોની અંદર મુખ્યત્વે ચિત્રો કયા છે જૈન ધર્મોના છે જૈન ધર્મના કલ્પસૂત્ર કાલકાચાર્ય કથા કથા સ કથા સરીસાગર વગેરે ગ્રંથોમાં આ શૈલીના લઘુચિત્રો મૂકવામાં આવ્યા છે આ જૈન ધર્મના પુસ્તકો છે ધર્મ ધર્મ પુસ્તકો છે એ ધર્મ પુસ્તકોની અંદર જૈન ધર્મના ધર્મ પુસ્તકો કયા છે તો કલ કલ્પસૂત્ર કાલકાચાર્ય કથા સરીસ સાગર વગેરે ગ્રંથોની અંદર આ શૈલીના આ શૈલી એટલે જૈન શૈલીના લઘુચિત્રો મૂકવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્રો આપણે બાજુમાં જોઈ શકીએ છીએ કે જૈન ધર્મના ચિત્રો આ રીતે એ ધર્મ ગ્રંથોની અંદર મુકાયેલા છે કે તૈયાર કરેલા છે ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળ્યા હોય તેને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે કે ગુજરાતની અંદરથી ગુજરાતમાંથી આ જૈન જૈન શૈલીના ચિત્રો વધુ પ્રમાણમાં મળી આવ્યા હોવાથી એ શૈલીને ગુજરાત શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠને આપણે અહીંયા અધૂરો મૂકીએ છે બાકીનો પાઠ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો જેમ જેમ પાઠ ચાલે છે એ પ્રમાણે તમારે આ પાઠનું વાંચન અવશ્ય કરવું શક્ય હોય ત્યાં સુધી પાઠ્યપુસ્તક અને એ રીતે પાઠનું વાંચન કરતું રહેવું જેથી કરીને તમને વધુ સમજ પડે બાય